અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગની ઇફેક્ટ સુરતમાં પણ જોવા મળી રહી છે સુરત મનપા વિસ્તારમાં કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરાયેલી તમામ પિસ્તાલીસ હોસ્પિટલમાં મનપા તંત્રએ ફાયર સેફટીની ચકાસણીના આદેશ આપતાની સાથે જ તપાસ શરૂ કરી દેવામાં આવી છે તમામ કોવિડ હોસ્પિટલોની બહાર ફાયરની એક ટીમ તૈનાત કરવામાં આવી છે શુક્રવારે તમામ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં ચોવીસ મે બે હજાર ઓગણીસના રોજ તક્ષશિલા આર્કેટની દુર્ઘટના બાદ આખા શહેરમાં ફાયર સેફટી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું સતત એક વર્ષની કામગીરી છતાં પણ અનેક બિલ્ડિંગમાં હજી પણ ફાયર સેફટીના નામે ધાંધિયા જોવા મળી રહ્યા છે દરમિયાન અમદાવાદના નવરંગપુરામાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મળસ્કે આગ લાગી હતી તેમાં કોરોનાની સારવાર લઈ રહેલા આઈસીયુના આઠ દર્દીઓના કરુણ મોત થયા છે આ દુર્ઘટના બાદ ફરી એકવાર અમદાવાદ સહિત રાજ્યમાં હોસ્પિટલમાં ફાર સેફટીના પ્રશ્ન ઊભા થયા છે અમદાવાદની દુર્ઘટના બાદ સુરત મહાનગરપાલિકાએ પણ પાલિકા વિસ્તારમાં આવેલી તમામ પિસ્તાલીસ હોસ્પિટલ જ્યાં કોવિડના દર્દીની સારવાર લઈ રહ્યા છે ત્યાં ફાર સેફટીની ચકાસણી કરવાનો આદેશ આપ્યો છે આ આદેશની સાથે જ હોસ્પિટલની ફાયર સેફ્ટીની વિગતો સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી છે તક્ષશિલા આર્કેડ દુર્ઘટના એક વર્ષ પૂર્ણ થયા બાદ પણ પાલિકા તંત્રએ ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં નવસો થી વધુ ઇમારતમાં ફાયર સેફટીની સુવિધા ન હતી હવે જ્યારે અમદાવાદની દુર્ઘટના બની છે ત્યારે ફરી એક વખત પાલિકા તંત્ર જાગ્યું છે હાલમાં તો પાલિકા તંત્ર કોવિડ હોસ્પિટલની ફાયર સેફટીની ચકાસણી કરશે પરંતુ તક્ષશિલા દુર્ઘટનાના એક વર્ષ બાદ પણ નવસોથી વધુ ફાયર સેફટીની સુવિધા ન હોવાથી તેમની પાસે ફાયર સેફટી ઉભી કરાવી શકે નથી તે પણ એક હકીકત છે જોકે અમદાવાદની આગની ઇફેક્ટ સુરત પર પડતા જ મનપા કમિશનર હરકતમાં આવી ગયા હતા અને તત્કાલ સુરતની તમામ કોવિડ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈને શુક્રવારે મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે શહેરની પિસ્તાલીસ હોસ્પિટલમાં કોરોના દર્દીઓની હાલ સારવાર ચાલી રહી છે અને શહેરમાં કુલ આઠ હજારથી વધુ કોવિડ નાઇન્ટીનના બેડની સુવિધા કરવામાં આવી છે અમદાવાદની આગની દુર્ઘટનાથી અગમચેતીના ભાગરૂપે શહેરની કોવિડ નાઇન્ટીન તમામ હોસ્પિટલમાં ફાયર બ્રિગેડ દ્વારા એક ટીમ તૈનાત કરવામાં આવી છે આગ કે અન્ય દુર્ઘટના વખતે આ જવાન દ્વારા તાત્કાલિક મદદ મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ગોઠવવામાં આવશે તેમ ફાયર ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે